નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સામાન્ય જ્ઞાન એમાં પાઠ 10 અગત્યના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દિવસો વિશે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણા જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દિવસો જે ઉજવાય છે એના વિશે આપણે જોઈશું. કયા રાષ્ટ્રીય દિવસો છે, કેટલા અને કેટલા આંતરરાષ્ટ્રીય દિવસો છે, તો જોઈએ વિદ્યાર્થી મિત્રો. પહેલાં રાષ્ટ્રીય દિવસો તો આપણે જોઈએ. યુવા દિન 12 જાન્યુઆરી, ક્યારે ઉજવાય છે યુવા દિન વિદ્યાર્થી મિત્રો? 12 જાન્યુઆરીએ. થલ સેના દિન, તો એ થલ સેના દિન ક્યારે ઉજવાય છે વિદ્યાર્થી મિત્રો? 15 જાન્યુઆરીએ. પ્રજાસત્તાક દિન ક્યારે? તો 26 જાન્યુઆરી. તમને બધાને ખબર જ હશે, પ્રજાસત્તાક દિને આપણે રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ, તો એ ઉજવીએ છીએ ને. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ પ્રજાસત્તાક દિનનું ચિત્ર આપેલું છે, જોયું. હવે જોઈએ શહીદ દિન, એ 30 જાન્યુઆરી. અને શહીદ દિનના દિવસે બીજો કયો દિવસ? મહાત્મા ગાંધીની પુણ્યતિથિ. મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પણ ક્યારે ઉજવાય છે? 30 જાન્યુઆરીએ વિદ્યાર્થી મિત્ર. રાષ્ટ્રીય વિજ્ઞાન દિન, તો એ ક્યારે ઉજવાય છે? 28 ફેબ્રુઆરીએ. તો જુઓ અહીંયા વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય વિજ્ઞાન દિનનું ચિત્ર આપેલું છે, જોયું. તો હવે જોઈએ રાષ્ટ્રીય સુરક્ષા દિન, તો એ ક્યારે ઉજવાય છે? 4 માર્ચ. તો વિદ્યાર્થી મિત્રો, આ રાષ્ટ્રીય સુરક્ષા દિન છે, 4 માર્ચના દિવસે આવે છે. જલિયાવાલા બાગ હત્યાકાંડ દિન, તો એ ક્યારે ઉજવાય છે? 13 એપ્રિલ. તો વિદ્યાર્થી મિત્રો, આ જુઓ અહીંયા જલિયાવાલા બાગ હત્યાકાંડ દિનનું ચિત્ર. પહેલાં વિદ્યાર્થી મિત્રો, જે અંગ્રેજો વખતે જે લડાઈઓ ચાલતી હતી, તો ત્યારે જલિયાવાલા બાગમાં હત્યાકાંડ થયો હતો. તો હવે આગળ જોઈએ ગુજરાત રાજ્ય સ્થાપના દિન, તો ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ કયો છે? તો 1 મે. કયો છે? 1 મે. રાષ્ટ્રીય ટેકનોલોજી દિન, તો વિદ્યાર્થી મિત્રો, આ રાષ્ટ્રીય ટેકનોલોજી દિન છે એ 11 મેના રોજ આવે છે. ક્યારે આવે? 11 મે ઉજવાય. વસંત રજબ દિન, એ ક્યારે આવે? તો 1 જુલાઈ. સ્વાતંત્ર્ય દિન, તો એ ક્યારે? 15 ઓગસ્ટના દિવસે ઉજવાય છે. સ્વાતંત્ર્ય દિન આપણે ઉજવીએ છીએ, તો જુઓ અહીંયા સ્વાતંત્ર્ય દિનનું ચિત્ર વિદ્યાર્થી મિત્રો, જોયું. તો જોઈએ હવે આગળ રાષ્ટ્રીય રમત દિન, એ ક્યારે ઉજવાય છે? 29 ઓગસ્ટ. અને ત્યારે બીજો કયો દિવસ છે? મેજર ધ્યાનચંદનો જન્મદિન. 29 ઓગસ્ટના દિવસે બીજો મેજર ધ્યાનચંદનો જન્મદિન પણ છે. શિક્ષક દિન, તો બધાને ખબર જ હશે વિદ્યાર્થી મિત્રો, ક્યારે? 5 સપ્ટેમ્બરના દિવસે ઉજવાય. અને ત્યારે કોનો જન્મદિવસ છે? તો ડૉક્ટર રાધાકૃષ્ણનનો જન્મદિન. તો જુઓ અહીંયા વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિદ્યાર્થીઓ છે, બાળકોએ શિક્ષક દિન ઉજવે છે, જોયું ચિત્ર. તો આગળ જોઈએ હિન્દી દિવસ, 14 સપ્ટેમ્બરના દિવસે ઉજવાય. ગાંધી જયંતી, તો 2 ઓક્ટોમ્બરના દિવસે, જુઓ અહીંયા ગાંધીજીનો ફોટો છે, જોયો. તો હવે આગળ જોઈએ ભારતીય વાયુસેના દિન, તો વિદ્યાર્થી મિત્રો, એ ક્યારે ઉજવાય છે? 8 ઓક્ટોમ્બર. જુઓ અહીંયા ભારતીય વાયુસેના દિનનું ચિત્ર આપેલું છે, જોયું. હવે આગળ જોઈએ રાષ્ટ્રીય એકતા દિન, તો વિદ્યાર્થી મિત્રો, એ ક્યારે ઉજવાય છે? 31 ઓક્ટોબર. અને ત્યારે કોનો જન્મદિવસ છે? તો સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિન છે. બાળ દિન, એ ક્યારે ઉજવાય છે? 14 નવેમ્બર. અને ત્યારે કોનો જન્મદિવસ છે? તો જવાહરલાલ નહેરુનો જન્મદિન. તો અહીંયા જુઓ બાળ દિનનું ચિત્ર આપેલું છે, જોયું ને, બાળકો અહીંયા છે અને બાળ દિનનો જે દિવસ છે તે ઉજવાય છે. નૌસેના દિન, એ ક્યારે ઉજવાય છે? 4 ડિસેમ્બર. સશસ્ત્ર સેના ધ્વજ દિન, તો એ ક્યારે ઉજવાય છે વિદ્યાર્થી મિત્રો? 7 ડિસેમ્બર. રાષ્ટ્રીય ગ્રાહક દિન, તો એ ક્યારે ઉજવાય છે? 24 ડિસેમ્બરના દિવસે વિદ્યાર્થી મિત્રો. આ છે આપણા રાષ્ટ્રીય દિવસો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈએ આંતરરાષ્ટ્રીય દિવસો. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે આંતરરાષ્ટ્રીય દિવસો. તો પહેલો છે વિશ્વ હાસ્ય દિન, એ ક્યારે ઉજવાય છે? 10 જાન્યુઆરી. વિશ્વ હાસ્ય દિન ક્યારે ઉજવાય છે વિદ્યાર્થી મિત્રો? 10 જાન્યુઆરી. વિશ્વ માતૃભાષા દિન,
तो ये 21 फेब्रुआरी विश्व महिला दिन ये क्यारे उजवाय छे 8 मार्च जुओ अहींया महिलाओं चित्र छे अने दिवस उजवाय छे विश्व ग्राहक दिन तो ये क्यारे उजवाय छे विद्यार्थी मित्रों 15 मार्च विश्व वन दिन तो ये क्यारे उजवाय छे विद्यार्थी मित्रों 21 मार्च जो अहींया विश्व वन दिन नुं चित्र आपेलुं छे विश्व रंगभूमि दिन तो ये क्यारे उजवाय छे 27 मार्च विश्व आरोग्य दिन तो ये विद्यार्थी मित्रों 7 एप्रिल उजवाय पृथ्वी दिन तो ये क्यारे उजवाय 22 एप्रिल जो अहींया पृथ्वी दिन नुं चित्र आपेलुं छे जो ये विद्यार्थी मित्रों विश्व पुस्तक दिन तो ये क्यारे उजवाय तो 23 एप्रिल दिवसे विश्व मजूर दिन तो ये क्यारे उजवाय छे विद्यार्थी मित्रों 1 मे एटले के 1 मे ना दिवसे विश्व एथलेटिक्स दिन तो 5 मे ना दिवसे उजवाय छे अहींया जुओ विश्व एथलेटिक्स दिननुं चित्र पण आपेलुं छे जोयुं तमे तो आगळ जोईए विश्व रेडक्रॉस दिन तो ये क्यारे उजवाय छे विद्यार्थी मित्रों 8 मे ना दिवसे तो अहींया ए पण चित्र आपेलुं छे तमे जुओ जोयुं तो हवे आगळ जोईए विद्यार्थी मित्रों मधर्स डे तो ये क्यारे उजवाय मे मासनो बीजो रविवार मे मासमां जे बीजो रविवार आवे छे त्यारे विश्व दूरसंचार दिन तो ये क्यारे उजवाय 17 मे विश्व तमाकू विरोध दिन तो 31 मे विश्व पर्यावरण दिन तो 5 जून फाधर्स डे तो ये जून मासनो ત્રીજો રવિવાર विश्व योग दिन ये क्यारे उजवाय छे तो 21 जून तो जो अहींया विश्व योग दिननुं चित्र छे तेमां योग दिनमां शुं करवानुं होय तो योग शीखवाना होय छे जुदा जुदा योग करवाना होय हवे आगळ जोईए तो विश्व वस्ती दिन छे 11 જુલાઈના રોજ ઉજવાય પેરેન્ટ્સ ડે એ ક્યારે ઉજવાય 25 જુલાઈના દિવસે ફ્રેન્ડશીપ ડે તો ઓગસ્ટ માસમાં જે પ્રથમ રવિવાર આવે છે એના દિવસે આ ફ્રેન્ડશીપ ડે ઉજવાય છે હિરોશિમા દિન એ ક્યારે ઉજવાય 6 ઓગસ્ટ વિશ્વ સાક્ષરતા દિન એ ક્યારે ઉજવાય 8 સપ્ટેમ્બર વિશ્વ પ્રવાસ દિન તો એ વિદ્યાર્થી મિત્રો ક્યારે ઉજવાય છે 27 સપ્ટેમ્બર વિશ્વ અહિંસા દિન તો એ ક્યારે ઉજવાય છે 2 ઓક્ટોમ્બર વિશ્વ શાકાહાર દિન તો એ વિદ્યાર્થી મિત્રો ક્યારે ઉજવાય છે 6 ઓક્ટોમ્બર વિશ્વ અન્ન દિન તો એ ક્યારે ઉજવાય છે 16 ઓક્ટોમ્બરના રોજ વિશ્વ એઇડ્સ દિન તો એ 1 ડિસેમ્બર વિશ્વ માનવ અધિકાર દિન તો એ 10 ડિસેમ્બરના રોજ ઉજવાય છે તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા આંતરરાષ્ટ્રીય દિવસો તો હવે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો પાઠનું સ્વાધ્યાય તો જે પહેલું છે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો તો અહીંયા આપણે જોઈએ પહેલો પ્રશ્ન સ્વાતંત્ર્ય દિન ક્યારે ઉજવાય છે તો ક્યારે ઉજવાય છે વિદ્યાર્થી મિત્રો 15 ઓગસ્ટ તો એનો ઓપ્શન છે ડી તો આપણે બોક્સમાં લખીશું ડી હવે આગળ જોઈએ બીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો શિક્ષક દિન ક્યારે ઉજવાય છે તો વિદ્યાર્થી મિત્રો શિક્ષક દિન ક્યારે ઉજવાય છે 5 સપ્ટેમ્બરના દિવસે એનો ઓપ્શન છે એ તો બોક્સમાં લખીશું એ ત્રીજો 2 ઓક્ટોમ્બરના રોજ કયો ઉત્સવ ઉજવવામાં આવે છે તો કયો આવે છે ગાંધી જયંતિ તો એનો ઓપ્શન છે સી આપણે બોક્સમાં લખીશું સી ઓપ્શન ચોથો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રીય વિજ્ઞાન દિન ક્યારે ઉજવાય છે તો ક્યારે ઉજવાય છે વિદ્યાર્થી મિત્રો 28 ફેબ્રુઆરી એનો ઓપ્શન કયો છે એ તો આપણે બોક્સમાં લખીશું એ ઓપ્શન 5 રાષ્ટ્રીય રમત દિન ક્યારે ઉજવાય છે તો ક્યારે ઉજવાય છે વિદ્યાર્થી મિત્રો 29 ઓગસ્ટ તો એનો ઓપ્શન છે બી આપણે બોક્સમાં લખીશું કયો ઓપ્શન બી 6 હિરોશિમા દિન ક્યારે ઉજવવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો હિરોશિમા દિન ક્યારે ઉજવવામાં આવે છે 6 ઓગસ્ટ તો કયો ઓપ્શન છે ડી બોક્સમાં લખીશું આપણે ડી ઓપ્શન 7 વિશ્વ સાક્ષરતા દિન ક્યારે ઉજવાય છે તો બી ક્યારે 8 સપ્ટેમ્બર એનો ઓપ્શન કયો છે બી તો આપણે લખીશું બી ઓપ્શન 8 મધર્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે તો આવશે મે માસના બીજા રવિવાર એનો કયો ઓપ્શન છે એ તો આપણે લખીશું બોક્સમાં એ 9 વિશ્વ આરોગ્ય દિન ક્યારે ઉજવાય છે
તો આવશે 7 એપ્રિલ, એનો ઓપ્શન કયો છે? ડી. આપણે લખીશું બોક્સમાં ડી. 10 ફ્રેન્ડ્સ ડે ડે ક્યારે ઉજવાય છે? તો આવશે ઓગસ્ટ માસના પ્રથમ રવિવારે, એનો ઓપ્શન છે એ. તો આપણે બોક્સમાં લખીશું એ ઓપ્શન. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2. નીચે અ વિભાગની સામે બ વિભાગમાંથી સાચો ઉત્તર શોધીને લખો. તો અહીંયા જોડકા છે, અ વિભાગની સામે બ વિભાગના જે ઓપ્શન આવ્યા છે આપણે સાચો ઓપ્શન લખવાનો છે. તો જોઈએ અ વિભાગ અને બ વિભાગ, અને અહીંયા સામે જવાબ લખવાનો છે. તો પહેલું છે શહીદ દિન. તો શહીદ દિન ક્યારે આવે? 30 જાન્યુઆરીએ. તો આપણે સામે શું લખીશું? 30 જાન્યુઆરી. બીજું જોઈએ ગુજરાત રાજ્યનો સ્થાપના દિન. તો ક્યારે આવશે? 1 મેના રોજ. તો આપણે જવાબમાં લખીશું સામે 1 મે. ત્રીજું પ્રજાસત્તાક દિન. તો ક્યારે આવશે વિદ્યાર્થી મિત્રો? 26 જાન્યુઆરી. તો આપણે લખીશું સામે જવાબમાં 26 જાન્યુઆરી. 4 રાષ્ટ્રીય સુરક્ષા દિન. તો એ ક્યારે આવશે? 4 માર્ચના રોજ. તો આપણે સામે જવાબમાં શું લખીશું? 4 માર્ચ. 5 રાષ્ટ્રીય ગ્રાહક દિન. તો એ ક્યારે ઉજવાય છે? 24 ડિસેમ્બર. તો આપણે જવાબમાં સામે લખીશું 24 ડિસેમ્બર. હવે જોઈએ આપણે બ વિભાગના જોડકા. તો એમાં છે પહેલું પેરેન્ટ્સ ડે. તો એ ક્યારે ઉજવાય છે? 25 જુલાઈ. તો સામે જવાબમાં આપણે શું લખીશું? 25 જુલાઈ. બીજું વિશ્વ એઇડ્સ દિન. તો એ વિદ્યાર્થી મિત્રો ક્યારે ઉજવાય છે? 1 ડિસેમ્બર. તો આપણે સામે જવાબમાં લખીશું 1 ડિસેમ્બર. ત્રીજું વિશ્વ મહિલા દિન. તો એ ક્યારે ઉજવાય છે? 8 માર્ચના રોજ. તો જવાબમાં આપણે લખીશું 8 માર્ચ. 4 વિશ્વ વન દિન. તો એ ક્યારે ઉજવાય છે? 21 માર્ચના રોજ. તો આપણે સામે જવાબમાં શું લખીશું? 21 માર્ચ. 5 વિશ્વ પુસ્તક દિન. તો એ ક્યારે ઉજવાય છે? 23 એપ્રિલ. તો આપણે સામે જવાબમાં લખીશું 23 એપ્રિલ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું પાઠનું સ્વાધ્યાય પૂરું થયું. તો તમારે વિદ્યાર્થી મિત્રો હોમવર્કમાં સ્વાધ્યાય લખવાનું છે, પ્રશ્ન 1 અને પ્રશ્ન 2. પ્રશ્ન 1માં પ્રશ્નો છે એનો સાચો જવાબ લખવાનો, પ્રશ્ન 2માં અ અને બ વિભાગના જોડકા લખવાના છે. તો સારા અક્ષરે હોમવર્ક કરજો વિદ્યાર્થી મિત્રો. તો ચલો આવજો.